नमस्कार दर्शक मित्रों, हूँ छू वाहिद मसद्दी अने आप निहाड़ी रहा छो हम टीवी भरूच। हवे निहाड़ीए आज ना मुख्य समाचार। भरूच जिल्ला में कोरोना नो कहर यथावत रह्यो छे। आज 27 नवा कोरोना पॉजिटिव दर्दियों नोंधाता जिल्ला में कुल हमणा सुधी में 734 लोग कोरोना पॉजिटिव दर्दियों तरीके नोंधाया छे। भरूच जिल्लामां कोरोनानो कहर यथावत छे अने तेमां पण अंकलेश्वरमां सौथी वधु कोरोनाना पॉजिटिव केस नोंधाई रह्या छे। लगातार अंकलेश्वरमां आज बेकी संख्यामां कोरोना वायरसना पॉजिटिव केस नोंधाई रह्या छे, जेने लईने भरूच जिल्ला वहीवटी तंत्र सहित अंकलेश्वरनो तालुका वहीवटी तंत्र पण चिंतित छे। आज फरी एकवार भरूच जिल्लामां 27 नवा कोरोना पॉजिटिव केस नोंધાયા છે, જ્યાર બાદ કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 735 પર પહોંચી ગયો છે। જો કે મોતનો આંક સરકારી ચોપડે 16 યથાવત છે, જ્યારે આજે 15 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હાલ 256 લોકો સારવાર લઈ રહ્યા છે, જ્યારે 463 લોકોને રજા આપવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર દિવસ પ્રતિ દિવસ વધી રહ્યો છે અને તેમાં પણ અંકલેશ્વરમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। અંકલેશ્વરમાં જ રોજ બેકી સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે। આજરોજ નોંધાયેલા 27 કોરોના પોઝિટિવ કેસની યાદીમાં ભરૂચમાં 7, આમોદમાં 4, અંકલેશ્વરમાં 12, જંબુસરમાં 1, વાલિયામાં 1, ઝઘડિયામાં 1, જ્યારે નેત્રંગમાં પણ 1 મળીને કુલ 27 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે। આજે 15 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં હાલ 463 દર્દીને રજા આપવામાં આવી છે, જો કે 256 દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે। આમ ભરૂચ જિલ્લામાં નવા 27 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાનો આંક વધીને 735 ઉપર પહોંચી ગયો છે। અંકલેશ્વર શહેરના વેપારીઓ દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે દુકાનો સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે। અંકલેશ્વર શહેરમાં વધતા જતા કોરોના વાયરસના કેસને પગલે આવતીકાલથી વેપારીઓ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી અને પ્રમુખ સાથે બેઠક યોજી સ્વૈચ્છિક રીતે સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગેના નિર્ણય લીધો છે। તો શનિવાર અને રવિવારના રોજ દુકાનો બંધ રહેશે, જો કે આગામી દિવસમાં પરિસ્થિતિને અનુલક્ષીને તંત્ર દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવી શકે છે, જે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી। અંકલેશ્વરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, અર્થતંત્રનો ચક્કર જ્યારે સામાન્ય થતો નથી પડી રહ્યો છે, ત્યારે હવે કોરોનાએ વેપારીઓનું ગણિત ખોરવી નાખ્યું છે। કોરોનાએ પણ ગતિ પકડતા તમામ વેપારીઓનું ગણિત ખોરવાયું છે। કોરોના વાયરસના કહેર વધતા આજરોજ નગરપાલિકા ખાતે વિવિધ વેપારી મંડળના પ્રમુખ, પ્રાંત અધિકારી, પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં લાંબી ચર્ચા વિચારણા ચાલ્યા બાદ આવતીકાલથી સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી, સોમવારથી શુક્રવાર માટે, જ્યારે શનિ અને રવિવાર માટે દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય વેપારી મંડળ દ્વારા અધિકારીઓની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો હતો। જો કે આગામી દિવસમાં પરિસ્થિતિને અનુલક્ષીને તંત્ર દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ થવાની શક્યતા છે, આ અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી। પાલિકાના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ જનતા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે લોકો પાલન કરે તે જરૂરી છે। જો કે વિપક્ષના નેતા બેઠકમાં હાજર ન હોવાને પગલે તેમને આ અંગે કોઈ જાણકારી ન હતી। જો કે ચૂંટાયેલા સભ્યોને બોલાવવામાં ન આવ્યા હોવાની વાતો પણ શહેરમાં ચર્ચાનો વિષય બની છે। જો કે હાલમાં કોરોના વાયરસના વધતા જતા કેસો ને પગલે લોકો લોકડાઉનની માંગણી પણ કરી રહ્યા છે। અંકલેશ્વર શહેરમાં તથા ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસની મહામારી અને અંકલેશ્વર શહેર હોટસ્પોટ તરીકે ઉપસ્થિત થયેલ છે, એના અનુસંધાનમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકામાં પ્રાંત અધિકારીશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખશ્રી સાથે ચર્ચા વિચારણા કરતા સંક્રમણને નાથવા માટે આવતીકાલથી સવારે 7 થી 1 14 દિવસ માટે આ દુકાનો 7 થી 1 ખુલ્લી રહેશે અને ત્યારબાદ દુકાનો બંધ રહેશે અને શનિ રવિ સંપૂર્ણ લોકડાઉન રહેશે। રફિકભાઈ, આજે નગરપાલિકામાં બેઠક મળી હતી અને વેપારી એસોસિએશન સાથે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 વાગ્યા સુધી દુકાનો હવે શહેરમાં ખુલ્લી રહેશે અને શનિ રવિ બંધ રહેશે, આ અંગે આપનું શું કહેવું છે? ભાઈ, આજે મિટિંગ થઈ એ બાબતે મને કંઈ જાણ નથી, અમને લોકોને કંઈ બોલાવ્યા નહોતા, ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈને પણ બોલાવ્યા નહોતા અને આ બાબતે આવું કોઈ કલેક્ટરશ્રીનું આવું કોઈ જાહેરનામું નથી, પણ તે છતાં મેં અમારા મુખ્ય અધિકારીને પૂછ્યું તો મુખ્ય અધિકારીશ્રીએ કીધું કે ભાઈ આ સ્વૈચ્છિક નિર્ણય લેવાય છે, તો મેં કીધું ઇટ્સ ઓકે, હવે સ્વૈચ્છિક જો નિર્ણય લેવાયો હોય તો એ બાબતે તો હવે શું કહી શકીએ આપણે? સ્વૈચ્છિક નિર્ણય છે એટલે આની સત્તાવાર જાહેરાત થશે, કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવશે? એ આપ સીધા આને તંત્રને પૂછો, ઉપરી ઓથોરિટીને પૂછો કે જે લોકો મિટિંગમાં હાજર હતા એ લોકોને પૂછો, જે માણસ હવે હાજર જ ના હોય મિટિંગમાં એની પાસે માહિતી શું હોય?
भरूच जिला किसान कांग्रेस समिति द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र आपी खेडूतों ने पड़ती खातर की कमी ने दूर करवा तेमज समयसर पानी मळे तेवी रजूआत करी हती। किसान कांग्रेस समिति द्वारा सोशल डिस्टन्सिंग ना नियमों ना पालन साथे जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी यूरिया खातर नी अछत तेमज सिंचाई नुं पाणी जे मार्च महीना थी बंद करवामां आव्युं छे तेमज खेतर ना नवा वीज जोडाण आपवामां आवता नथी ते तमाम बाबतो अने समस्याने आवरी लेतुं आ पत्र कलेक्टर ने पाठवामां आव्युं हतुं। आवेदन पत्र मां जणाव्या मुजब एक तरफ जिल्लामां कोरोना पॉजिटिव दर्दीनी संख्या वधी रही छे त्यारे खेडूतोना खातर पाणी अने वीजळीना अति आवश्यक प्रश्नोना उकेल अंगे रजू करवामां आव्या हता। किसान कांग्रेस समिति त्रण आगेवान जिला कलेक्टर ने आवेदन पत्र आप्यु हतु जेमा किसानों नी तमाम समस्या अंगे रजूआत करी हती। सरकार नी खेडूत विरोधी नीति पगले यूरिया खातर नी तंगी थई छे तेवा गंभीर आक्षेप पण करी नाख्या हता। ते उपरांत वर्षो पहला तत्कालीन सरकारे नर्मदा निगम नी स्थापना करी जेनो मुख्य हेतु ग्राम्य विस्तार मां खेडूतोने सिंचाई थी पाणी मळी रहे तेवा हतो, परंतु ते हेतु पार पड्यो नथी तेवा पण गंभीर आक्षेप करी नाख्या हता। अने खेडूतोने पाणी ना अपाता बीजी बाजु उद्योगोने पाणी अपाई रह्यु छे ते साथे खेडूतोने वीज जोडाण पण मळतुं नथी જેવા પ્રશ્નોને લઈને કિસાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરૂચના પ્રતાપસિંહ તેમજ સંજય સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સાથેનું એક ડેલિગેશન ભરૂચ કલેક્ટર ઓફિસે જઈને રજૂઆત કરી ત્વરિત ખેડૂતોના પ્રશ્ન હલ થાય તેવી માંગણી કરી હતી। ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ તરફથી આજરોજ જિલ્લા પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણાની અધ્યક્ષસ્થાનમાં અને ધારાસભ્ય શ્રી જંબુસરના નેતૃત્વમાં આજરોજ મહેરબાન જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાયા હતા જેમાં ખેડૂતોના મુખ્ય પ્રશ્નો જેવા કે ભરૂચ જિલ્લામાં હાલ વરસાદી સિઝન ચાલતી હોય, તાલુકા મથકે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી, લોકો લાઇનમાં કટારમાં ઊભા રહે છે અઠવાડિયા અઠવાડિયા સુધી, તાલુકા મથકે મંડળી મથકે લોકો લાઇનની કટારો તેમ છતાં ખાતર મળતું નથી, એ ખાતર તાત્કાલિક મળે એવી માગણી કરી છે। બીજું કે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કિનારાનો વિસ્તાર છે, પહેલાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું હતું નર્મદામાંથી, પરંતુ હાલ સરદાર સરોવર જ્યારથી કાર્યરત છે ત્યારથી માર્ચ મહિનામાં પાણી બંધ કરી દેવામાં આવે છે સિંચાઈનું, જેના કારણે ખેડૂતોને બારે માસ ખેતી પર કરતા ખેડૂતોને તકલીફ પડે છે, કેર ફૂલ જેવી ખેતી થઈ શકતી નથી, ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે। જ્યારે આ વિસ્તારમાંથી સરદાર સરોવરની જે નહેર આવેલી છે તેમાંથી ઉદ્યોગોને બારે માસ પાણી આપવામાં આવે છે, અને જે લોકોના પમ્પિંગ સ્ટેશનો નર્મદા કિનારાથીને બંધ કરી અને સરદાર સરોવરમાંથી ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે ઉદ્યોગો સરદાર સરોવરમાંથી પાણી લે છે અને ખેડૂતોને પાણી મળતું નથી। હાલમાં ખેડૂતોને સરકારે જાહેરાત કરેલી છે કે તાત્કાલિક વીજ કનેક્શનો આપવા, પરંતુ જીબી દ્વારા સદર કનેક્શનો આપવામાં ડીલ કરે છે અને કોઈ ખેડૂતોના કનેક્શનો આપવામાં ધ્યાન આપવામાં આવતું નથી। આ તમામ રજૂઆતો આજે અમે જિલ્લા સમાહર્તાને કરી છે અને આ ખેડૂતોના પ્રશ્નોનું જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે એવી અમે વહીવટીતંત્ર પાસે આશા રાખીએ છીએ। અંકલેશ્વરની ત્રિલોક હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ દર્દીને પરિવારજનોને સોંપી દઈને કોવિડ હોસ્પિટલમાં ખસેડવા માટે કહી દેવામાં આવતા પરિવારજનોને પીપી કીટ સહિત સુરક્ષાના સાધનો નહીં આપ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અંકલેશ્વરની ત્રિલોકી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીને ડિસ્ચાર્જ કરાયા હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે, તો બીજી તરફ તબીબે આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પરિવારજનોએ નિર્ણય લેવામાં વિલંબ કર્યો હોવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, જોકે વધતા કોરોના વાયરસના કેસને પગલે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે, જોકે કોરોના વાયરસના ભયને પગલે સારવાર ન અપાતી હોવાને લઈને અનેક હોસ્પિટલ વિવાદમાં આવી રહી છે। અંકલેશ્વર વાલિયાને જોડતા માર્ગ ઉપર આવેલ ત્રિલોકી હોસ્પિટલ પણ કોરોના વાયરસના કારણે વિવાદમાં આવી છે। કોરોના વાયરસના પોઝિટિવ દર્દીને અડધી રાતે ડિસ્ચાર્જ કરી આપ્યા હોવાના પરિવારજનોએ આક્ષેપ બાદ હોસ્પિટલ વિવાદમાં આવી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ કોરોના પોઝિટિવ દર્દીના પુત્ર આકાશ ગુપ્તાના જણાવ્યા મુજબ તેમના પિતા ડીસી ગુપ્તાને શરદી ખાંસી આવતા સારવાર માટે અંકલેશ્વરની ત્રિલોકી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને 4 દિવસની સારવાર આપ્યા બાદ 5મા દિવસે કોવિડ રિપોર્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે અંગેની જાણ ડોક્ટરે પરિવારજનોને કરી હતી અને કોરોના પોઝિટિવ દર્દી
દર્દીને કોવિડ સેન્ટર ખાતે રિફર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. કોરોના પોઝિટિવ દર્દીના પુત્રે ગંભીર આક્ષેપ કરતા ઉમેર્યું હતું કે તબીબ દ્વારા રાત્રિના સમયે કોરોના પોઝિટિવ હોવાનું જણાવી સારવારનું બિલ ચૂકવ્યા બાદ જતા રહેવા માટે કહ્યું હતું. જોકે ત્યારબાદ તેના પુત્ર દ્વારા 104 અને 108માં ફોન કર્યો હોવા છતાં 4 કલાક સુધી કોરોના વાયરસથી પીડિત દર્દીને કોવિડ સેન્ટર ખાતે ખસેડવા માટે પણ કોઈ આવ્યું ન હતું. હોસ્પિટલે પણ એમ્બ્યુલન્સ ના આપી હોવાના ગંભીર આક્ષેપ કોરોના પોઝિટિવ દર્દીના પુત્રએ કર્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે ડોક્ટરને આ અંગે પૂછતા તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમે પરિવારજનોને જાણ કરી હતી, પરંતુ પરિવારજનોએ નિર્ણય લેવામાં વિલંબ કરતા આ ઘટના સર્જાઈ હતી. વધુમાં તેઓ ઉમેરે છે કે માનવતાની દ્રષ્ટિએ અમે તેમને એક રૂમ પણ ફાળવવા માટે જણાવ્યું હતું અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સુવિધા આપવા માટે પણ જણાવ્યું હતું, જોકે પરિવારજનો માન્યા ન હતા. નોંધનીય બાબત એ પણ છે કે કોરોના વાયરસ ભરૂચ શહેર અને જિલ્લામાં દસ્તક આપ્યા બાદ અનેક હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે અને બીજા દિવસે તબીબ દ્વારા આ અંગેની સ્પષ્ટતા આપવામાં આવે છે. ગતરોજ રાત્રે બનેલા ઘટનામાં કોણ કુસુરવાર હતું તે તો તબીબ અને તેના પરિવારજનો જ જાણે છે, પરંતુ દરેક ઘટનામાં પરિવારજનો હોસ્પિટલ પર આક્ષેપ કરતા નજરે પડે છે અને બીજા દિવસે તબીબ સ્વાભાવિક રીતે પોતાની સાઈડ ક્લિયર રાખવા માટે દોષનો ટોપલો પરિવારજનો પર ઠાલવે છે. તેના પરિણામમાં પીડિત સારવારથી વંચિત રહી જાય છે. એક વસ્તુ તો સ્પષ્ટ થઈ છે કે કોરોના વાયરસે માનવની સાથે માનવતાનો પણ ભોગ લીધો છે. એવું નથી કે તમામ તબીબો કોરોના વાયરસના દર્દીને સારવાર નથી આપતા, પરંતુ કેટલાક એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં ક્યાંક ને ક્યાંક તબીબો તો ક્યાંક ને ક્યાંક પરિવારજનોની બેદરકારીમાં દર્દી મોતને ભેટે છે. કોરોના વાયરસથી લડવું હોય તો તમામ લોકોએ એક થવું પડશે. જોકે આ ઘટનામાં કોણ કુસુરવાર છે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ આવી ઘટનાઓ અવારનવાર બનતા ક્યાંક ને ક્યાંક લોકોમાં માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આવી ઘટનાઓ પરથી લોકોએ બોધ લેવાની પણ જરૂર છે. મેરા નામ આકાશ ગુપ્તા હૈ, મેરે ફાધર કા નામ બીસી ગુપ્તા હૈ. મેરે ફાધર કો 2-4 દિનો સે ફીવર હો રહા થા, તો હમ ત્રિલોકી હોસ્પિટલ મેં આયે ટેસ્ટ કરાને કે લિયે. તો ઉનકો સિર્ફ નોર્મલ બુખાર થા, તો હમ ડોક્ટર કો દિખાયે તો ઉસને બોલા એડમિટ કરના પડેગા. તો 17 તારીખ કો શામ સે હમને એડમિટ કિયા હૈ ઓર ઉન્હોને 4 દિન સે કોરોના ટેસ્ટ ભી નહીં કરાયા, ઓર કલ જાકે ટેસ્ટ કરાયા ઓર આજ રિપોર્ટ આયા હૈ 9:30 બજે કોરોના પોઝિટિવ કા. તો ડોક્ટર ને એસા બોલા કે ઇનકો પોઝિટિવ હૈ તો આપ લોગ ઇનકો લે જાઓ. ઓર મેં તબ સે 9:30 બજે સે સારે 104-108 મેં મેને કોલ કિયા હૈ કે સર મેરે ફાધર કા ટેસ્ટ પોઝિટિવ આયા હૈ તો ઉનકો લે જાના હૈ, બટ કોઈ એમ્બ્યુલન્સ અભી તક આઈ નહીં હૈ ઓર હોસ્પિટલ મેં ભી ડોક્ટર ને બોલ દિયા કે આપ લે જાઓ ડિસ્ચાર્જ કરકે. ઓર ઉન્હોને બિલ બના દિયા ઓર જબરદસ્તી બિલ પે ભી કરા દિયા ઓર બોલા કે અબ લે જાઓ, હમ નહીં રખ સકતે ક્યોંકિ હમારે પાસ સ્ટાફ નહીં હૈ, એમ્બ્યુલન્સ ભી નહીં હૈ. કિતને બજે ફોન કિયા થા આપને 108 મેં? હમને સર 9:30 બજે. ઓર અભી કિતને બજ રહે? સર 2 બજને આયે. અભી તક 108 આયે નહીં યહાં પે? નહીં સર, સિર્ફ ફોન આ રહા થા, યહાં કોલ કરો વહાં કોલ કરો, બટ એક ભી એમ્બ્યુલન્સ નહીં આયે અભી તક. ઠીક. ઓર ડોક્ટર ને ભી ટ્રીટમેન્ટ કરને સે મના કિયા, જબ હમને આવાજ ઉઠાઈ તબ ઉસને ભી ટ્રીટમેન્ટ અભી ચાલુ કિયા હૈ, તબ સિર્ફ ઓક્સિજન પે રખા હૈ. કોણ સા હોસ્પિટલ હૈ યે? સર ત્રિલોકી હોસ્પિટલ હૈ, કાપોદરા પાટિયા કે ડોમિનસ કે સાથે. કાલે જે પેશન્ટની સાથે જે થયું એ જે લોકોએ આક્ષેપ મૂકેલા છે એની અંદર જનરલી કોઈનો એવો વાંક નથી, પણ એવું કહેવા જાય કે પેશન્ટને જ્યારે રિપોર્ટ આવ્યો અને લગભગ રાત્રે 9:30 વાગે મારા હાથમાં એમનો રિપોર્ટ આવ્યો અને મેં એમને જણાવ્યું કે તમારું COVID-19 પોઝિટિવ આવે છે, ત્યારે મેં એમને ઓપ્શન આપ્યું કે તમે કોવિડ સેન્ટર પર જઈ શકો છો, પણ એની માટે તમારે એમ્બ્યુલન્સમાં લઈ જવા પડે. તો એમ્બ્યુલન્સ આપણી પાસે તો પ્રાઇવેટ એમ્બ્યુલન્સ હોય, તો પેશન્ટના સગાએ એ વખતે ના પાડી દીધી કે અમારે પ્રાઇવેટમાં નથી જવું, તો તમે તમારી રીતના વ્યવસ્થા કરો. મેં કીધું કે અહીંયા આપણી સાથે એક એ જ વ્યવસ્થા હોય. એમનું કહેવું એવું હતું કે અમે જે કોવિડ સેન્ટર ઉપર સરકારને જણાવીએ ત્યાં જણાવીએ કે આ રીતના અમારું પેશન્ટ છે, તો એમની ગાડી અમને લેવા આવી જોઈએ. મેં એમને કીધું કે એવો ગવર્મેન્ટનો કોઈ રૂલ્સ છે નહીં કે તમને કોઈ કોવિડ સેન્ટર પરથી તમને કોઈ ગાડી લેવા માટે આવે. તે છતાં બી મેં એમને જણાવ્યું, પણ એમને મને એવું કીધું કે સારું તો અમે કરીએ છીએ. મેં કીધું તમે જે પણ હોય મને આન્સર આપજો, પણ એ લોકોએ મને આન્સર આપતા આપતા 1-2 કલાક કરી નાખ્યા અને લેટ થઈ ગયું. અને એવું કહે છે કે તમે આટલી રાતે અમને ક્યાં મોકલશો. તો મેં એમને ઓપ્શન આપ્યું કે તમે અલગથી રૂમમાં છો તો ત્યાં રહો, વાંધો નથી, પછી સવારે તમારી વ્યવસ્થા થઈ જાય, એ રીતના તમે જઈ શકો છો. અને એ રીતના અમારી વાત થઈ હતી. પણ પછી એમના જે રિલેટિવ હતા એ બીજા કોઈ આવ્યા હતા, હવે એ કઈ રીતના મારી સાથે વાત કરે અને એમને શું કરવું હોય શું નહીં કરવું એ એમને ખુદને નહીં ખબર. બસ એમનું એક જ વસ્તુ હતી કે તમે અમને આટલી રાત સુધી શું કામ. મેં એમને સમજાયા કે ભાઈ હું તો તમને 9:30 વાગ્યાનો કહી રહ્યો છું કે તમે જવું હોય તો જઈ શકો છો, નહીં તો તમારી સાથે ઓપ્શન તો છે જ, હોસ્પિટલમાં જ છો તમે, બીજે ક્યાંય તો છો નહીં. પણ તો પણ એમણે એ જ ઓપ્શન નક્કી કર્યું ને એમની જાતે એ નીકળ્યા ને એમને એવું લાગ્યું કે અમને
હોસ્પિટલે રખડાવી દીધા, પણ એ રીતનું કશું હતું જ નહીં, એ આક્ષેપ ખોટા છે। ભરૂચની સ્વનિર્ભર શાળા મંડળના સંચાલકોએ હવે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું છે અને તેનો નિર્ણય લઈને સરકારના નિર્ણય સામે બાયો ચડાવી છે। ભરૂચ જિલ્લાની સ્વનિર્ભર શાળાઓએ તારીખ 23/7/2020 ના રોજ પત્રકાર પરિષદ યોજી સરકારને તાજેતરમાં બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિરોધ કર્યો હતો। આ પરિપત્રની વિગત જોતા સરકારે એમ જણાવેલ છે કે કોરોના મહામારી દરમિયાન સ્વનિર્ભર શાળાઓએ ફી ઉઘરાવી નહીં, તેમજ ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ ગણાતું નથી, જેથી આ સમયે ફી પણ સ્વનિર્ભર શાળાઓ ઉઘરાવી શકશે નહીં, જેથી લાખો શિક્ષક અન્ય કર્મચારીઓના પગાર મુખ્ય સમસ્યા ખડી થાય છે। આ પરિપત્ર અંગે ગુજરાત રાજ્યના સ્તરે સ્વનિર્ભર શાળાઓ મહામંડળની બેઠક મળી હતી, જેના અનુસંધાને આજે ભરૂચ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પત્રકાર પરિષદ યોજીને સરકારના આ પરિપત્રનો વિરોધ કરી સરકાર પરિપત્ર પાછો ખેંચી લે તે અંગે માંગણી કરી હતી। ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું હતું, સાથે જ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ પણ જણાવ્યું છે। જો કે સરકારના આ પરિપત્ર બાદ ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ શાળાઓમાં નારાજગી જોવા મળી રહી છે। જો કે હવે આ અંગે શાળા અને વાલીઓના બંનેના હિતમાં લઈને સરકાર વચગાળાનો નિર્ણય લે તેવી માંગ ઉઠવા પામી છે। તારીખ 16/2019 રોજ સરકાર તરફથી એક પરિપત્ર લખવામાં આવે છે અને જે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં મીડિયાના માધ્યમથી અમારા ધ્યાન પર લાવવામાં આવે છે। જે પરિપત્ર અનુસાર જે દિવસથી ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિ બની તે દિવસથી લઈને જ્યાં સુધી કોરોનાની મહામારી પૂરી નથી થતી અને વાસ્તવિક શિક્ષણ જ્યાં સુધી શરૂ નથી થતું ત્યાં સુધી કોઈ પણ ખાનગી એટલે કે નોન ગ્રાન્ટેડ એટલે કે સ્વનિર્ભર શાળાઓ વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવા માટે સક્ષમ નથી એવો એ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને એ પરિપત્રમાં એ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી, વાસ્તવિક શિક્ષણ માત્ર વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવે ત્યારથી શરૂ થયેલું ગણાશે। આની અંદર જો સ્વનિર્ભર શાળાઓને 6-8-10 મહિના સુધી જો એક પણ રૂપિયો ફી નહીં મળશે તો 8 લાખ શિક્ષકો અને 2-3 લાખ અન્ય જે કર્મચારીઓ શાળાઓ સાથે જોડાયેલા છે એમના પરિવારના રોજગારનું શું થશે એ બાબતનો ખ્યાલ શિક્ષા વિભાગ દ્વારા રાખવામાં આવ્યો નથી। એટલે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતે 15,000 શાળાઓએ ભેગા થઈને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિક્ષા વિભાગ આ પરિપત્ર પાછો ના ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે ગુજરાતની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ બંધ રહેશે અને પોતાનો પ્રતિક વિરોધ નોંધાવશે। તદઉપરાંત અમે હાઈકોર્ટના રાહે લીગલ એક્શન પણ લીધું છે અને અમારી એક કમિટી બનાવીને લીગલ એક્શન કમિટી હાઈકોર્ટમાં જઈને આ બાબતમાં અપીલ પણ કરશે। ભરૂચ જિલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓને હું અપીલ કરવા માગું છું કે અમારી સાથે આ બાબતે જોડાઈ અને આ બંધને સફળ બનાવવામાં અમારો આપનું કિંમતી યોગદાન આપે। નમસ્કાર। રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈ લોકાર્પણ થકી નેત્રંગ પોલીસ મથક, નેત્રંગ પોલીસ ક્વાર્ટર્સ અને ભરૂચ ખાતેના પોલીસ ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું હતું। નેત્રંગ તાલુકાની અલગ અલગ રચના બાદ રાજ્ય સરકાર દ્વારા વાલિયા ઝઘડિયા તાલુકામાંથી ગામડાઓનું વિભાજન કરીને 78 ગામ માટે નેત્રંગ ખાતે અલગ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતના તબક્કામાં તાત્કાલિક ધોરણે અલગ અલગ તાલુકા પોલીસ સ્ટેશનની શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવતા બળદેવા સિંચાઈ ખાતાની નેત્રંગ ખાતે આવેલ કચેરી તેમજ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે શરૂ કરવામાં આવેલ, તેમજ જિલ્લા પંચાયત સંચાલિત રેસ્ટ હાઉસ ખાતે 2 રૂમોમાં કામગીરી શરૂ કરવામાં આવેલ હતી, જ્યારે આજે ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખાતે તૈયાર કરેલા 2.84 કરોડના ખર્ચે પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર્સ, PSIના મકાનો તેમજ ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે ₹2.4 કરોડના ખર્ચે પોલીસ આવાસ બનાવવામાં આવ્યા હતા, જેનું રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે। જે નિમિત્તે ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખ વસાવા, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, DYSP ચિરાગ દેસાઈ, જેમાં 32 જેટલા પોલીસ કર્મચારીઓ માટે રહેઠાણનું બિલ્ડિંગ, PSI માટે રહેઠાણનું અલગ બિલ્ડિંગ તેમજ પોલીસ સ્ટેશનનું અલગ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે। આજરોજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત નેત્રંગ પોલીસ સ્ટેશન, સબ ઇન્સ્પેક્ટર એટલે કે PSI ક્વાર્ટર અને અમારા પોલીસ કર્મચારીઓ માટેના 32 રહેણાંકના ક્વાર્ટર, જેનો નિર્માણ ખર્ચ 2.84 કરોડ જેટલો છે। તે ઉપરાંત ભરૂચ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મચારીઓ માટેના 32 ક્વાર્ટરો, જેનો નિર્માણ ખર્ચ 2.04 કરોડ જેટલો છે। તે તમામ સંકુલોનું ગુજરાત રાજ્યના માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબના દ્વારા ગાંધીનગર ખાતેથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું
જેમાં ભરૂચ જિલ્લા ભરૂચના સાંસદ સભ્ય માનનીય શ્રી મનસુખભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી, તેમજ નેત્રંગ તાલુકાના અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રવર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને ટેકનોલોજીની મદદથી આ નવા સંકુલોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં નવું પોલીસ સ્ટેશન આ તાલુકાના લોકો માટે ખૂબ સુવિધાયુક્ત બની રહે, તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવામાં આ નવા પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મદદરૂપ થશે, લોકોને સારી સગવડો મળશે. સાથે સાથે ભરૂચ હેડક્વાર્ટર અને નેત્રંગ ખાતેની પોલીસ લાઇનમાં અમારા પોલીસ પરિવારો સુવિધાપૂર્ણ ક્વાર્ટરોમાં જે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બનાવ્યા છે એમાં રહી શકશે પોતાના પરિવાર સાથે, અને સતત નેત્રંગ ખાતેની હાજરીને કારણે કોઈ ઇમરજન્સી સંજોગોમાં અમારા પોલીસ કોઈપણ જગ્યાએ તાત્કાલિક પહોંચી શકશે અને એ રીતે સમગ્ર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાનું સારું અમલીકરણ કરાવી અને લોકોની સારી રીતે સેવા કરી શકશે એવી હું આશા રાખું છું. ઝઘડિયા એપીએમસી સહિત જિલ્લાના એપીએમસીના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સામે કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક હડતાલની શરૂઆત કરી છે. ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓની સાથે ભરૂચ અંકલેશ્વર હાંસોટ જંબુસર વાગરા આમોદ તાલુકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ વિવિધ માંગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. ઝઘડિયા સહિત જિલ્લાની તમામ માર્કેટ યાર્ડના અંદાજિત 80 જેટલા કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બાબતે ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અટોડરિયા જણાવ્યું છે કે સરકાર દ્વારા તારીખ 6/5/2020 રોજ બજારમાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધારા કરી તેને અમલી બનાવવા આવેલ છે, જેમાં અમુક સુધારા બજાર સમિતિના કર્મચારીઓના હિતમાં નથી, જેની માર્કેટ યાર્ડના કર્મચારીઓની આર્થિક સ્થિતિ પર અસર પડે તેમ છે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારમાં રજૂઆત કરવા છતાં પણ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે સુધારા મુજબ બજાર સમિતિએ બજાર વિસ્તારમાંથી માર્કેટ શેષ ફી ઉઘરાવી નહીં, જેના કારણે બજાર સમિતિમાં વાર્ષિક આર્થિક ઘટાડો થશે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા સરકારમાં 3 રજૂઆત કરી છે, જેમાં બજાર સમિતિના વિદ્યમાન સ્ટાફ સેલરી પ્રોટેક્શન અને ભવિષ્યમાં મળવાપાત્ર આર્થિક લાભો મળતા રહે તે બાબતે સુનિશ્ચિત કરવું, બજાર સમિતિ ફાજલ પડનાર ફિલ્ડ સ્ટાફ માર્કેટિંગ ઇન્સ્પેક્ટરોની સેવા નિયામકના વહીવટી તંત્રના હવાલે મૂકવા, બજાર સમિતિઓના સેક્રેટરીઓની કેડર રાજ્ય સરકાર હસ્તક લેવા બાબત જેવી રજૂઆત કરી છે. આ બાબતે કર્મચારી સંઘ દ્વારા 5 તબક્કામાં સરકાર સામે કાર્યક્રમો આપ્યા છે, જેમાં પેન ઓન સ્ટ્રાઇક, દરેક બજાર સમિતિના મુખ્ય બજાર ચોગાનમાં 1 દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન, જરૂરી જણાય તો 1 દિવસ બજાર બંધનું એલાન, જરૂરિયાત ઊભી થશે તો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં 1-2 દિવસ પ્રતિક ઉપવાસ પર બેસવાનું અને તે દિવસે એપોઇન્ટમેન્ટ મળે તે અનુસાર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રી, સહકાર મંત્રી અથવા સચિવને રૂબરૂમાં આવેદનપત્ર અપાશે. અનિવાર્ય જણાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પેશિયલ પિટિશન ફાઇલ કરી ન્યાયિક દાદ માંગવામાં આવશે અને જરૂરી જણાય તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘની 3 માંગણીઓ માનવીય સંવેદનાને ગણીને ધ્યાને લઈ સંતોષવામાં આવે અને માંગણીઓ બાબતે તેમને રૂબરૂ સંભાળવાની તક આપવામાં આવે, જો તેમ નહીં થાય તો આગામી દિવસમાં રાજ્યભરના બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા ના છૂટકે 5 તબક્કામાં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન વધારવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત બોર્ડ અંકલેશ્વરની પહેલમાં પહેલી રાખી દેશપ્રેમ કીની પહેલમાં નગરપાલિકાના પ્રમુખ, સિટી પોલીસ મથકના પીએસઆઈ સહિત નગર સેવિકાઓ જોડાઈ હતી. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંકલેશ્વર દ્વારા પહેલી રાખી દેશપ્રેમ કી કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ગુજરાતના 8,544 ગામના બહેનોની પ્રથમ રાખડી દેશની સરહદો સાચવીને ઉભેલા જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરી અને ગુજરાતની બહેનો આશીર્વાદ રૂપી રાખડી બાંધીને રાષ્ટ્રપ્રેમ અને ભાઈ બહેનના પ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અંકલેશ્વર શહેર ખાતે આ કાર્યક્રમમાં પીએસઆઈ વૈશાલીબેન ઠુમર, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જલબેન ચૌહાણ, નગરપાલિકાના સભ્ય, અંકલેશ્વરના વિવિધ સંગઠનો સાથે જોડાયેલા પદાધિકારીઓ અને અંકલેશ્વર શહેર વિવિધ વોર્ડની બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર નગર સંયોજક મહિડા વનરાજસિંહ અને પટેલ દર્શનભાઈ તેમજ અંકલેશ્વર નગરના વિવિધ વોર્ડના સંયોજકો એ સાથ સહકાર આપ્યો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચારોમાં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.